હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? મજામાં મજામાં જઈશો. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો બપોર પછી વ્લોગ ચાલુ કર્યો, હવે કારખાને જવાનું બંધ. સમજ્યા? આપણે જાતું નથી એટલે કારખાને જવાનું બંધ. બપોરે તો કામમાં આવ્યો, વાળ કપાવ્યા, ચંપલ લીધા અને પછી કપડાં લીધા, કપડાં બે જોડી કપડાં લીધા, એક ચંપલ લીધા અને વાળ કપાવ્યા. એ બધું કામમાં હતો એટલે પછી સવારે આપણે વ્લોગ સ્ટાર્ટ ન થયો. અત્યારે હમણાં બહાર નીકળીશ, નાસ્તો કરવાનો બાકી છે. બરાબર, નાસ્તો કરીને પછી નીકળી બહાર, ભૂખ લાગી ગઈ એટલે. તારે આવું કાંઈ અહીંયા ઉભું રહે, હું બોલાય કઈ કેવું હે? કઈ બોલવું હે? નથી બોલવું? ના પાડે છે, નથી બોલવું, નથી બોલવું ને તો એ ના પાડે, નથી બોલવું. વાળ કહેજો કોમેન્ટમાં કેવા લાગે. બરોબર, અને કપડાં જેવા હોય તો એ કોમેન્ટમાં કહેજો. તો હમણાં પછી નાસ્તો કરીને નીકળી બહાર, ગેરેજે જાય પછી અહીંયાથી પરબડી જવાનું થાય તો પરબડી જઈ આવું. ચાલો નાસ્તો કરી લઉં પછી મળી. ચંપલ તો જો આવા લીધા હતા, કપડાં કોમેન્ટ કરજો કપડાં જોવા હોય તો. ઓગસ્ટ બહાર નીકળો ને તો જો વરસાદ ચાલુ હોય, જુઓ ઝીણા ઝીણા સાટા પડે, એમાં દેખાય નહીં તમને સાટા પડે. વિચારવું કે આવું કે નહીં. તો હજી વરસાદ રહે નહીં, આઈને આઈને ઊભો પાછો ઘરમાં વેયો જાવ, વરસાદ રહી જાય પછી જાય બહાર. હવે જો હવે તો ગાડી પલટી ગઈ, દેખાય જો સાટા પડે દેખાય. તો હવે મને એવું લાગે વરસાદ નહીં રહે, જવું જોઈએ. બરાબર, ગેરેજે ચાલો જાય હવે પલળતા પલળતા. આપણા શર્ટથી છે ને આપણી ગાડી સાફ થઈ ગયો. હાલો આ ભેગું લઈ લે એટલે વાંધો નહીં. એમ જ્યાં અહીંયા ગેરેજે જઈને ગાભો કરી નાખી, એનો રોડ બોડ બધું પલળી ગયું. હું ગેરેજે પૂકીને ત્યાં હું પલળી જાય. તો અમારા સરવંત ભાઈ શું કરે, આપણે પૂછી લઈએ એને શું કરો ભાઈ. એવું હે, વ્લોગ નું શું હાલે? એવું એમ ને. હા હો, રામ રામ. તો અમારા સરવંત ભાઈ આપણે વ્લોગ ઉતારે, એનું ચેનલ નું નામ હું બોલી દો. હા, તો એમાંય થોડોક સપોર્ટ કરજો. બરોબર, એટલે હાઈલા રાખે અમારું બધા. હા, તો હાલો હું આ એમ કરી. બરોબર, તો અહીંયાથી તમે સબસ્ક્રાઈબ એની ચેનલ કરી દેજો. આપણે અહીં ગયું ભાઈ, વરસાદે હવે રહી ગયો, હમણાં થોડીક વારમાં નીકળી. એ એનું ઓલું બતાડે, જો આ તમને એનું બતાડું બધું. એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે એ બોર્ડ લેવા ગયા, બોર્ડ લઈને હમણાં આવશે. અને સ્ટીક બીક બધું લઈ લીધું. હજી માઇક છે એની આગળ, એ હમણાં આપણે માઇક જોઈ લઈએ કેવું કે. આપણી ચેનલ મોનેટાઈઝ થાય પછી આપણે કંઈક કરશે. પેલું માઇક ક્યાં? તો ઓલું લીધું હતું ને, હા વાયર વાળું હતું ને માઇક, વાયર વાળું હતું. આની પહેલાં મેં જોયું હતું. આગ આવું માલે હે, હાથમાં પકડી અલગ થઈ જઈએ કે પાપા વાયરો રાખવું ફેરવવું પડતું હોય છે ને. હા, ઓલું આવે ને એ જ લઈ લેવાય એવું હોય તો. ખાલી દાંડુ આવે એ, આવડું મોટું નું હાલે. હા, સેલ્ફી સ્ટિક આ છે, ટ્રાયપોડ. હા, વાયરલેસ માઇક લઈ લીધો, ટ્રાયપોડ લઈ લીધો, સેલ્ફી સ્ટિક લઈ લીધી. હવે એક વાયરલેસ આપણે લેવાનું છે, માઇક ગ્રેનેલોનું
હમણા કિંમત બતાડે જોઈ લઈ બરોબર આપણે ઓલું વાયર વગર નું આવે કે વાયર વાળું વાયર વગર નું સીધું ડાયરેક્ટ અને બ્લૂટૂથ વાળું આવતું હોય છે એરબડ્સ ના આવે હા એના એના જેવી કીટ આવે એરબડ્સ જેવી એ એરબડ્સ ની જેમ જેમ એરબડ્સ આવે ને એમ માઈક આવે એક અહીંયા ઓલી એની આવે પિન ટાઈપ સી કે એની લાગતી હોય ને એને ચડાઈ દેવાની એટલે પછી સીધું ડાયરેક્ટ થઈ જાય આવે આ પિન આવે અને આ ગ્રેનેલો વાયરલેસ બે માઇક આવે માનો કે આપણે કોઈ ભેગો હોય ને એને રાખવું હોય ને ધોયા લે અને જે આ રીતે પિન ચડાવી દેવાની પિન ચડાવી દેવાની અને આ એરબડ્સ ની જેમ કીટ આવે આમાં આમાં ચાર્જિંગ થઈ જાય સમજાણું એટલે આ બે આ બધા એના કેબલ હોય એ ડાયરેક્ટ કીટ ઉપર જ ચાર્જિંગ થઈ જાય એટલે બોલી બધી એમાં સંભળાય અરે ઓડિયો કેપ્ચર ફૂલ કાઈ ઘટે નહીં ઓડિયો એ પછી આમાં કેવી રીતનો આવે એ ઓડિયો ડાયરેક્ટ આમાં જ આવે ને આપણે વિડીયોમાં આમાં જ આવે ને વિડીયોમાં જ આવે જો આ બધા જોડાયેલા છે તો હવે જઈએ આપણે ગેરેજે માં બધું ઘણું જોઈ લીધું બરોબર આપણે ઘેર માઇક બાઇક મગાવી લેવું જો વરસાદ ચાલુ જ છે પછી મારે હજી જવું હોય પરબડી વરસાદ સાવ રહી જાય ને એટલે હજી છાટા કોક કોક પડે અહીંયા એને જો અમારે આ બધે અહીંયા મળી ગયા વિડીયો ઉતારો વાળા વિડીયો ઉતારો મને કેમ ના ખબર હોય ઓ યે બડી અચ્છી બાત કહી આ તો મને મારે એવો લાગે તમને તમારું શું કેવું નથી આવતો જોયેલા તો અમે એને ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ ઉતારી આવી બરોબર હાલો આપણે અહીંયા જાય હાલે એમાં વરસાદ આવતો હતો ને એટલે પછી આપણે રીલ્સ ઉતારવા ન ગયા ને આને અને ફોન કર્યો હતો ત્યારે એને મમ્મીએ ઉપાડ્યો હતો તો અત્યારે પાછો હોય ને મને ભેગો થઈ ગયો તો વરસાદ રહી ગયો એટલે આપણે જાય રીલ્સ ઉતારી આવી એ એની આયા પૂજા લીધી આજુ એના એના તને જૂતરું જોવો ખાલી આપણે ગેરેજે જતા જતા આમ હવે વિડીયો ઉતારો છે કઈ વાંધો નથી ને તમને ભાઈ તો વાંધો નહીં ઓલા ભાઈ ને વાંધો હતો ઉભા થાય આપણે ઓલા નવા ચંપલા પહેરતા તો ભૂલી જ ગયા નવા ચંપલ લીધા હતા મેં કેટલા લાવ્યા નવા ચંપલ એ આવ્યા કેટલા ના ખબર એમ સાડા પાંચસો ના આવ્યા ખાલી સાડા પાંચસો હા બસ તોય પહેરાણા નહીં ને ના એલા તોય નો પહેરાણા ભાઈ ભાઈ બગડી જાય તો મારે શું કરવું ગારો ગારો એટલે નો ખૂચી જાય છે તો પલાઈ રો ને તો હવે હું એની આ તો પલાર માવો માવાનું કીધું તું મેં માવો લઈ લેજે કાંઈ હું યાર હવે ઓલા અરે ઓલો દુકાન વાળો એવો હે એ માવો પલારી નો દીધો હવે આમાં ભાઈ મારી ગાડી ઊંચી થાય તો સારું હે આઈ ક્યાંક હું પડ્યો ને ભાઈ વરસાદ નો ચોલાવાનો હે આ જો મેં તમને કીધું તું કે નથી કીધું મને યાદ નથી હવે આ કારખાને જવાનું બંધ બરોબર છે આજથી એમાં ભાઈ આપણાથી અહીંયા બહુ થકાઈ જઈએ સમજ્યા ભાઈ રાઈતે આવીને સીધી નીંદર જ આવે એટલે મેં કીધું આપણે આ કાંઈ કરાય નહીં કંઈક સારું કામ બીજું મળશે ત્યાં આવ્યો જાય અને ભાઈ એ ઓલો અમે તમને વ્લોગમાં બતાવ્યો હતો ઓલો છોકરો તમને ખબર હોય તો ઓલો ક્યાંનો હતો એ હમણાં હું જોઈ લઉં બરોબર ક્યાંનો હતો આજે ઓલો ઝારખંડનો નહોતો મારી ભેગો ઓલો શું કરતો હતો એ ઓલો ટાકો અમે નહોતા સાફ કરતા એ બિચારો કાલ રોતો હતો કોઈ એને કહું કે કાં તો માર્યું તું આજે હું કારખાને જ ને તો હું વ્લોગ ઉતારે થઈ જા પણ ઘરેથી ને પછી મને કોઈ ઉઠાડ્યો નહીં એને ખબર આ બહુ થાકી જઈ એટલે હજી ન ઉઠાડ્યો આવી હવે ઘરેથી ના પાડી દીધી કે હવે ન જાવું રેવા દઉં બરોબર એમાં હું કંઈક લાઇટ વહી ગઈ ને બુધવાર હતો તો એને કહું કે એલા મારીને વયું ગયું એટલે એના મમ્મી પપ્પા બિચારાના અહીંયા નથી બરોબર અને એને કહું કે મારીને વયું ગયું એવું બધું હતું એટલે એ ને બાથરૂમ હે ને ત્યાં રોતો હતો ઊભો હતો એટલે ટાણે હું અને મારું દોસ્તાર માટો મારીને આવતા હતા ત્યાં હજી કામ કરે ને ભેગું તો એ બિચારો રોતો હતો પછી એને મેં છાનો બાનો રાખ્યો પૈસા તો હું તો અહીંયા 300માં કામ ન કરતો હોય ને મારી કે પૈસા હોય તો કયો જી તમે આપણાથી મદદ થાય એટલી આપણે કરી દે બરોબર મારે હા મારે થયું એટલું મેં કરી દીધું એને ના ના આવે એવું કરાય મને ભાઈ એવું થયું ને એક તો એ બિચારાના મમ્મી પપ્પા અહીંયા નહીં ને અહીંયા
આવી ખોટું થાય એમ જા. અને એ છોકરો કેટલા વર્ષનો હોય હતો? મને લાગતું હતું વાલો નહીં 14-15 વર્ષનો છોકરો હતો. એ ના ઝારખંડનો એટલે એ રાજસ્થાન બાજુનો જ હતો. એવું ન કરાય ભાઈ, બાકી તો હું લોક માં એને બધું પૂછત ને તમને કે જો કે આવી રીતનું હોય. એ કેવો રોતો હતો, મને આ મંદિર થી કઈક ખાવા માંડ્યું ત્યારે. તો ભાઈ આવો ભગવાન કોઈનો આવો ટાઈમ ન આવવા દે, કારણ કે 14 વર્ષનો છોકરો એ કામ કરવા રાજસ્થાન થી ગુજરાતમાં આવ્યો હતો ભાઈ. તો એ કદાચ ને આપણે એને કાલે ટાઈમ મળશે ને તો આપણે કારખાને જઈએ બરોબર. બીજું હું હોય ચાલો હવે આપણી રીલ્સ ઉતારી આવી પછી મળી. તો આ તમે એને ભાઈ એ ન ભૂલતા કે આ વાળ કેવા લાગે ને એ કોમેન્ટમાં કરજો બરોબર. બીજું ન કરો ને તો કાંઈ નહીં યાર. કેટલા લાગે રાજકોટ ગયો તો વાળ કપા. એક વાર હપ્તે ટાઈમ ભી આયેગા અપુન ભી જાયેગા રાજકોટ વાળ કપા ને હા મેરી જાન. આપણે આવશે ભાઈ 500 પેટ્રોલ બારી અને હોના વાળ કપાવા જાય. ક્રુઝ લેજન ત્યારે તો દુબઈ જાય છે વાળ કપાવા. ના જો આપણું સપનું હોય ખબર હે. હા એ સપનું હે કે આપણી અગર ક્રુઝ આવી જાય અને એ લઈને હું પંજાબ જાઉં બધું સ્પ્લેન્ડરનું વસ્તુ લેવા, એવું એક આપણું સપનું હે. એ ભગવાન કરે ને આપણું પૂરું થાય તો ભલે, બાકી આયલા રાખશે ધીમે ધીમે. પૂરું ન થાય તો બીજું તો કાંઈ ધરાર તો નથી કરાતું એવું હે. બાકી તમે કોમેન્ટ કરવાનું ન ભૂલતા હો વાળ કેવા લાગે. ના ના કિડની થોડી વેચાય, કિડની વેચી નાખ તો આવી જાય. તો હવે આપણે અહીંયા રીલ્સ ઉતારી લઈ બરોબર. તો આ કે જો શર્ટ ભેગો લઈને આવ્યા, એ હું લેવા લીધો એ તમને ખબર જ હતી ને? હતી ને ખબર કે નહોતી કયો જી મને. હવે હાલો મારે ટાઈમ બહુ વેસ્ટ જાય, પછી અંધારું થઈ જાય, રીલ્સ નહીં ઉતરે, હું ઉતાર લઉં ગાયો કાંઈ છે ને. એટલે ગાડી ગારામ ભઈ ગઈ છે તો હવે ઉઠતી હે ને હું હલવાનો. જો આમાં ગારો ભરાઈ રહ્યો બધે, એમાં હું ઊંચી કરવા ગયો ને તો ગઈ ગારામાં, એટલે હવે ઊંચી નથી થતી. હવે બધું વિચારવું હવે શું કરવું મારે શું નહીં. તો એક રીલ્સ ઉતરી ગઈ એ જેવી તેવી ઊંચી થઈ એમાં સીધી પછી ગારામાં વહી ગઈ બરોબર. તો હવે ટ્રાય મારું ઊંચી થાય તો. બીજું તો ઊંચી નથી થતી, જો હું તમને બતાડું વ્હીલ ફરી જાય છે જો. મારે કામ હતું બતાવીને આવતો રહ્યો, એટલે બીજું કઈ કામ નતું, ખાલી આટો મારવા ગયો હતો એની આગળ. એટલે હવે ઘરે જઈ જમી ભમી હજી વ્લોગ આગળના એડિટ કરવાના મારે બાકી છે બરોબર. કાલનો પરમ દિનો હજી કેટલાય વ્લોગ પડ્યા છે એ એડિટ કરવાના છે, ઘરે જઈને એડિટ કરવા માંડું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ઓલું મેં જે તમને કીધું એ કોમેન્ટ કરવાનું એ ન ભૂલતા બરોબર છે. તો જલ્દીથી મળી નવો વ્લોગમાં, બાય.